हरिओम विद्यार्थी मित्रों, आप धोरण बे विषय कम्प्यूटर, आज आप कम्प्यूटर विषय में पाठ सात कम्प्यूटर की मर्यादाओ। तो विद्यार्थियों, आज आप कम्प्यूटर की केटली मर्यादाओ है तेना विषे जुशू। तो अँ मर्यादाओ एटले कि कोई चौक्स हद सुधी कार्य करवानी जी क्षमता होय छे, कार्य करवानी क्षमता ने मर्यादा कहे छे। कोई चौक्स हद सुधी कार्य करवानी क्षमता ने मर्यादा कहे छे। कोई चौक्स हद सुधी कार्य करवानी क्षमता ने मर्यादा कहे छे। दरेक वस्तु नी कोई ने कोई मर्यादा होय छे। शुं होय छे? दरेक वस्तु नी कोई मर्यादा होय छे। दरेक वस्तुनी कोई मर्यादा होय छे। जेम के आपणे पेन्सिल जोईए विद्यार्थी मित्रों, तो पेन्सिल मां पेन्सिल थी ब्लू कलर नुं लखाण लखाय छे, नथी लखातुं? केवुं लखाय छे? काळा रंगनું लखाण पेन्सिल थी लखाय छे। तो तेना वडे ફક્ત પેન્સિલ થી કાળા રંગનું જ લખાણ લખી શકાય છે। તેવી જ રીતે આપણે પેન્સિલથી લખીએ અને લખતા લખતા જે આગળની અણી હોય છે એ તૂટી જાય, એટલે અમુક સમયે આપણે તેને શું કરવી પડે છે? સંચાથી છોલવી પડે છે, તેને ધારદાર કરવી પડે છે। તો અમુક સમયે તે નાની થઈ જાય છે। શરૂઆતમાં આપણે પેન્સિલ લાયા હોય ત્યારે કેવી હોય? મોટી હોય। પછી અમુક સમય થાય એટલે અણી તૂટી જાય, એટલે આપણે શું કરીએ? તેને છોલીએ। છોલી એટલે છોલતા છોલતા શું થાય? નાની થઈ જાય। એટલે અમુક સમયે તે નાની થઈ જાય છે, એટલે નોટબુકમાં જે લખવાની પેન્સિલ છે તેની પણ કેટલાક હદ સુધીની મર્યાદા હોય છે, ત્યાં સુધી જ આપણે લખાણ લખી શકીએ છીએ। તેવી જ રીતે માનવીની મર્યાદા, તો માણસ કોઈ પણ કાર્ય કમ્પ્યુટર જેટલી ઝડપથી કરી શકે છે? નથી કરી શકતું। કેમ કે માણસને કાર્ય કરવાની ક્ષમતા પણ કેવી હોય છે? ધીમી હોય છે। માણસ થાકી જાય છે। શું થાય છે? માણસ થાકી જાય છે। માણસ કોઈ પણ કાર્ય કરે સવારથી સાંજ સુધી તો તે શું કહે છે? કે મને આજે થાક લાગ્યો આ કામ કરવાથી, આજે હું થાકી ગયો છું। જ્યારે કમ્પ્યુટરમાં આપણે સવારથી સાંજ સુધી વર્ક એટલે કે તેમાં કામ કરતા હોઈએ છીએ તો કમ્પ્યુટર ક્યારે પણ થાક અનુભવતું નથી। માણસ એક ધારું એકનું એક કાર્ય કરે તો તે કંટાળી જાય છે। કંટાળી જાય ને, તમને આખો દિવસ એવું કહેવામાં આવે કે તમે લખ લખ કરો, ટીચર લખ લખ કરાવે તો તમને એવું થાય કે આ ટીચર તો આખો દિવસ લખાય લખાય કરે છે, મને કંટાળો આવી ગયો, મને હાથ દુખે છે, એવું થાય છે ને? એટલે આ માણસને આવું થાય છે જ્યારે કમ્પ્યુટરને આવું બધું થાય
ना थाय ते सवार थी सांज सुधी कार्य करे तो पण ते थाक अनुभवतू नथी। एक धारू कार्य करे छे तो पण तेने कंटाळो आवतो नथी। एटले मानवीनी पण केटली कार्यमां मर्यादा होय छे। માણસ એક ધારું કાર્ય કરી શકતો નથી, એકનું એક કાર્ય કરે તો તે કંટાળી જાય છે અને એકનું એક કાર્ય વારંવાર કરે તો તે થાક પણ અનુભવે છે। જ્યારે માણસથી કોઈ પણ કામમાં ભૂલ થાય છે, જ્યારે કમ્પ્યુટરમાં ભૂલ થતી નથી, માણસ મર્યાદિત માહિતીને જ યાદ રાખી શકે છે। જે માણસ હોય છે શું થાય, અમુક સમય સુધી જ અમુક વસ્તુ યાદ રાખી શકે છે અને તે એક સમયે એક જ કાર્ય કરી શકે છે, તે એકથી વધારે કાર્ય કરી શકતું નથી। આ માણસની માનવીની મર્યાદાઓ છે। ફરીથી એકવાર કે માનવી એકનું એક કાર્ય વારંવાર કરે તો તે કંટાળી જાય છે, થાક અનુભવે છે। જ્યારે તે અમુક સમયે અમુક જ કાર્ય કરી શકે છે, તે એક જ કાર્ય કરી શકે છે, એક સમયે ફક્ત એક કાર્ય કરી શકે છે, એકથી વધારે કાર્ય કરવાની ક્ષમતા માનવીમાં નથી। તો માનવીની આ કેટલીક મર્યાદાઓ છે। માનવી ધીમેથી કાર્ય કરે છે, માણસ થાકી જાય છે, માણસ એક ધારું કાર્ય કરી શકતો નથી, માણસ કોઈ પણ કામ એકનું એક જ કાર્ય વારંવાર કરવામાં આવે તો તે કંટાળો અનુભવે છે, માણસ મર્યાદિત સમય સુધી જ યાની કે એટલે કે અમુક સમય સુધી જ અમુક વસ્તુ યાદ રાખી શકે છે, બાકીનું તે ભૂલી જાય છે, માણસ એક સમયે એક જ કાર્ય કરી શકે છે, આ માનવીની મર્યાદા છે। તેવી જ રીતે આપણે આગળ કમ્પ્યુટરની કેટલીક મર્યાદા જોઈએ। માનવીની મર્યાદા હોય તો કમ્પ્યુટરની પણ મર્યાદા હોય છે ને, તેવી જ રીતે આપણે આજે જોઈએ કે કમ્પ્યુટરની પણ પોતાની કેટલીક મર્યાદાઓ છે, જેના વિશે આપણે આજે જોઈએ। તો કમ્પ્યુટર એ એક કેવું વસ્તુ છે, નિર્જીવ વસ્તુ છે, એટલે કે તેને આપણે જે જગ્યાએ મૂકીએ એ જ જગ્યાએ રહે છે, એ ત્યાંથી ચાલીને બીજી જગ્યાએ જાય છે નથી જતું। જ્યારે આપણે કોણ છીએ, સજીવ, તો આપણે વિચારીએ કે મારે ત્યાં જવું છે તો આપણે ચાલીને જઈ શકીએ છીએ, આપણે આ ખાવું છે તો આપણે બોલી શકીએ છીએ, આપણે આ લખવું છે તો આપણે લખી શકીએ, એટલે માણસ ધારે કરી શકે છે। સજીવ એટલે હલન ચલન કરી શકે, એને સજીવ કહેવાય। નિર્જીવ એટલે એક જ જગ્યા, આપણે આ ચોક છે હું અહીંયા મૂકી દઈશ તો આ જશે ચાલીને આગળ, ના જાય, આ બોર્ડ છે તો આને પણ શું કહેવાય, નિર્જીવ વસ્તુ કહેવાય, આ અહીંથી બીજી જગ્યાએ જશે ના જાય, આપણે નિર્જીવ વસ્તુ જ્યાં મૂકીએ ત્યાંની ત્યાં જ પડી રહે છે। સજીવ વસ્તુ હલનચલન કરી શકે છે, નિર્જીવ વસ્તુ એક જ જગ્યા પર રહે છે કે તેનામાં જીવ હોતો નથી એટલે નિર્જીવ કહેવાય છે, સજીવમાં જીવ હોય છે એટલે તે સજીવ કહેવાય છે। તો કમ્પ્યુટર નિર્જીવ વસ્તુ છે, કમ્પ્યુટર શ્વાસ લે છે નથી, કમ્પ્યુટર શ્વાસ લેતું નથી, તે હલનચલન પણ કરી શકતું નથી, તે ખોરાક પણ લેતું નથી। કમ્પ્યુટર ખાય છે, નથી ખાતું, આપણે તો જીવવા માટે ખાવું પડે છે ને, ન ખાઈએ તો ભૂખ લાગે ને, અત્યારે ના ખાઈએ પછી કંઈક મને સવારે ના ખાધું હોય, સાંજે અત્યારે જઈને કેવા કહીએ છીએ મમ્મીને ઘરે કે મમ્મી મમ્મી આજે મેં ખાધું નથી, મને બહુ ભૂખ લાગે છે, ખાવાનું આપી દે, કમ્પ્યુટર કહે છે નથી કહેતું, આપણે થાકી ગયા લખી નાખી, મમ્મી હું આજે થાકી ગયો છું, ટીચરે બહુ જ લખાયું છે, કમ્પ્યુટર કહે છે કે હું સવારથી કામ કરું છું, સાંજ સુધી તો હું થાકી ગયો છું, હવે હું કાર્ય નહીં કરું, તો ના, કમ્પ્યુટરમાં જીવ હોતો નથી। આમ કમ્પ્યુટર એક નિર્જીવ વસ્તુ છે, કમ્પ્યુટર શ્વાસ લેતું નથી, કમ્પ્યુટર હલનચલન કરી શકતું નથી, કમ્પ્યુટર ખોરાક પણ લેતું નથી, કમ્પ્યુટરમાં જીવ હોતો નથી, એટલે કમ્પ્યુટર કેવી વસ્તુ થઈ, નિર્જીવ વસ્તુ થઈ। વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર કોઈ પણ નિર્ણય જાતે લેતું નથી, લે છે, કમ્પ્યુટર એવું વિચારે હું અત્યારે લખી દઉં છું બધું, આપણે એને રોબોટ થોડી છે, આપણે એને એમ કહીએ કે મારું આટલું કામ છે તું કરી દેજે, સાંભળશે ના સાંભળે, આપણે તેને અમુક લખાણ લખીને સૂચના આપીએ ત્યારે જ એ કાર્ય કરે છે।
कम्प्यूटर मानवीय आपेल सूचनाओनू ज पालन करे छे। आपणे कम्प्यूटरनी अंदर कंई सर्च करवू होय, कंई लखाण लखवू होय तो आपणे लखीशुं तो जे वस्तुनो आपणने रिप्लाय मळवानो छे, बराबर ने। तो कम्प्यूटर जाते कोई पण निर्णय लई शकतुं नथी। આમ કમ્પ્યુટરમાં નિર્ણય શક્તિનો અભાવ છે। શું છે? કમ્પ્યુટરમાં નિર્ણય શક્તિનો અભાવ છે। આપણે જોઈએ આ લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારે, ચલો આગળ। कम्प्यूटर जाते निर्णय लेतु नथी। कम्प्यूटर जाते निर्णय लेतु नथी। कम्प्यूटर आप मेळे विचारी शकतु नथी। કમ્પ્યુટર આપમેળે વિચારી શકતું નથી। આ તેની કેટલીક મર્યાદા છે કે કમ્પ્યુટર નિર્જીવ છે। તો કમ્પ્યુટર હલનચલન કરી શકતું નથી, કમ્પ્યુટર ખોરાક લેતું નથી, કમ્પ્યુટરમાં જીભ નથી, કમ્પ્યુટર એક નિર્જીવ યંત્ર છે। શું છે? કમ્પ્યુટર એક નિર્જીવ યંત્ર છે। કમ્પ્યુટરમાં માનવીએ આપેલી સૂચનાઓનું જ પાલન કરે છે। કમ્પ્યુટર જાતે નિર્ણય કોઈ લઈ શકતું નથી। આમ કમ્પ્યુટરમાં નિર્ણય શક્તિનો અભાવ છે। શું છે? કમ્પ્યુટર જાતે નિર્ણય લઈ શકતું નથી। તો કમ્પ્યુટરમાં નિર્ણય શક્તિનો અભાવ છે। કમ્પ્યુટર આપમેળે વિચારી શકતું નથી, એટલે કે કમ્પ્યુટર આપમેળે કાંઈ પણ વિચારી શકતું નથી। કમ્પ્યુટર ફક્ત આપણે આપેલી સૂચનાઓનું જ પાલન કરે છે। આમ કમ્પ્યુટરમાં વિચાર શક્તિનો પણ અભાવ છે। શું છે? વિચાર શક્તિનો। આપણે માનવી બહુ બધું વિચારી લઈએ, આપણે વિચાર કરીએ છીએ ને, હું સાંજે ઘરે જઈશ તો આવું કરીશ, હું ટ્યુશન જઈશ, હું કાલે સ્કૂલે આવીશ, મારે કાલે વર્કશીટ લખવાની છે, અત્યારે ઘરે જઈને હું આ કરીશ, આપણા મગજમાં કેટલા બધા વિચારો દોડે છે ને, તેવી જ રીતે કમ્પ્યુટર વિચારી શકે ના, કેમ કે નિર્જીવ વસ્તુ છે, એનામાં વિચારોનો શું છે? અભાવ છે। માનવી જ્યારે ઘણું બધું વિચારી લે છે તેનામાં વિચાર કરવાની શક્તિ છે, જ્યારે કમ્પ્યુટરમાં વિચાર કરવાની શક્તિ નથી। તેવી જ રીતે આપણે જોઈએ કે કમ્પ્યુટર બુદ્ધિ શૂન્ય છે। શું છે? કમ્પ્યુટર એક બુદ્ધિ શૂન્ય છે। કમ્પ્યુટર આપમેળે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતું નથી। શું નથી કરતું? પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતું નથી। કમ્પ્યુટર પાસે કામ કરાવવા માટે આપણે તેને કમ્પ્યુટરને સૂચના આપવી પડે છે। શું કરવું છે? કમ્પ્યુટર પાસે આપણે કામ કરાવવું હોય તો તે જાતે કરશે ના કરે, તેને આપણે સૂચના આપવી પડે। આપણે જે લખાણ લખવું હોય, જે કાર્ય કરવું હોય, એ કાર્ય વિશે આપણે તેને સૂચના આપીશું ત્યારે જ કમ્પ્યુટર આપણને કાર્ય કરીને આપે છે। આમ કમ્પ્યુટરમાં બુદ્ધિનો પણ અભાવ છે। સૌથી પહેલાં તો આપણે ફરીથી જોઈ લઈએ કે માનવીની મર્યાદાઓ જોઈએ, હું તમને લખાવું છું।
ચાલવી ધીમેથી કાર્ય કરે છે. કેવી રીતે કરે છે? માનવી ધીમેથી કાર્ય કરે છે. માણસ થાકી જાય છે. માનવી થાકી જાય છે. શું છે? માણસ થાકી જાય છે. માણસ એક ધારું કાર્ય કરી શકતો નથી. એક ધારું કાર્ય કરી શકતું નથી. એક ધારું કાર્ય કરી શકતો નથી. માણસ એકનું એક કામ કરીને શું થાય છે? કંટાળી જાય છે. માણસ એક ધારું કામ કરીને શું થાય છે? કંટાળી જાય છે. માણસ થી ભૂલ થાય છે. શું થાય છે? માણસ થી ભૂલ થાય છે. માણસ મર્યાદિત સમય સુધી જ માણસ ફક્ત એક સમયે એક જ કાર્ય કરી શકે છે. તો આ હતી માણસની મર્યાદાઓ. માણસ ફક્ત એક સમયે એક જ કાર્ય કરી શકે છે. માનવી થાકી જાય છે. માણસ એક ધારું કાર્ય કરી શકતો નથી. માણસ એક ધારું કામ કરીને કંટાળી જાય છે. માણસથી ભૂલ થાય છે. માણસ મર્યાદિત માહિતીને જ યાદ રાખી શકે છે. તેના પછી આપણે જોઈએ કે કમ્પ્યુટરની મર્યાદાઓ.
છે। कम्प्यूटर शू छे? निर्जीव छे। कम्प्यूटर श्वास लेतू नथी। शू नथी करतू? श्वास नथी लेतू। कम्प्यूटर श्वास नथी लेतू, हलन चलन नथी करतू, खोराक लेतू नथी। हलन चलन नथी करतू के खोराक पण लेतू नथी। कम्प्यूटर में जीव नहीं। कम्प्यूटर एक निर्जीव यंत्र छे। शू छे? निर्जीव यंत्र छे। कम्प्यूटर जाते हलन चलन नथी करतू, ते श्वास पण लेतू नथी, ते खोराक पण लेतू नथी, एटले कम्प्यूटर एक निर्जीव यंत्र छे। तेना पछी आपणे जोईए के कम्प्यूटर जाते निर्णय लेतू नथी। कम्प्यूटर जाते निर्णय लेतू नथी। कम्प्यूटर मानवीए आपेली सूचनाओनुं पालन करे छे। कम्प्यूटर मानवीए आपे सूचनाओनुं पालन करे छे। कम्प्यूटर मानवीए आपेल सूचनाओनुं पालन करे छे। ते जाते कशुं विचारतू नथी। कम्प्यूटर जाते निर्णय लई शकतू नथी। कम्प्यूटर ए जाते निर्णय लई शकतू नथी। आम कम्प्यूटर में निर्णय शक्तिनो अभाव छे। कम्प्यूटर में निर्णय शक्ति नो अभाव छे। कम्प्यूटर जाते निर्णय लई शकतू नथी। तो कम्प्यूटर में निर्णय शक्ति नो अभाव छे। तेना पछी आगळ आपणे जोईए फरी
कम्प्यूटर आप मेरे विचारी सकतु नथी। कंप्यूटर आप मेरे विचारी सकतु नथी। तो कंप्यूटर आप मेरे काई पण विचारी सकतु नथी। कंप्यूटर फक्त आपेल सूचनाओने ज अनुसरे छे। कम्प्यूटर फक्त जे सूचनाओ आपणे आपीए छीए ते प्रमाणे ज कार्य करे छे। कम्प्यूटरमां विचार शक्तिनो अभाव छे। शुं छे? कम्प्यूटर में विचार शक्ति नो अभाव छे। तो आपने जोई के कम्प्यूटर फक्त आपेली सूचनाओं ने ज अनुसरे छे। तेमा निर्णय शक्ति नो पण अभाव छे, तेमा विचार शक्ति नो पण अभाव छे, अने कम्प्यूटर निर्जीव यंत्र छे। आ त्रण आपणे कम्प्यूटरनी मर्यादा विशे जोई। विद्यार्थी मित्रों, આગળની બીજી ત્રણ મર્યાદા છે, હવે પછીનું જ્યારે તાસ આવશે ત્યારે હું તમને શીખવાડીશ। આજે આપણે અહીંયા સુધી જ રહેવા દઈએ છે। આજનો આ લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું। નમસ્તે।